અને સાવધાન ગુજરાતમાં હવે જોઈએ તમને સતર્ક કરતી તમામ ખબરો એક નવા અંદાજમાં। અમદાવાદમાંથી રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતા એક યુવક અને યુવતી ઝડપાયા। કોરોના સંક્રમિત લોકોને 25,000માં વેચતા હતા ઇન્જેક્શન। આરોપીઓ પાસેથી 12 ઇન્જેક્શન કબજે કરવામાં આવ્યા। જૂનાગઢના વંથલી શહેર ભાજપના વોટ્સએપ ગ્રુપમાં બીભત્સ ફોટા વાયરલ થયા। ભાજપના નેતા રામશી ભેટારિયાએ કર્યા વાયરલ। ગ્રુપમાં થોડીવારની હલચલ બાદ એકબીજા પર ઢોળાયો દોષનો ટોપલો। અમદાવાદની રામોલ પોલીસની દાદાગીરી સામે આવી। વેપારીની દુકાન અડધું શટર ખુલ્લું રહેતા પીએસઆઈએ વેપારીને લાફો માર્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। અગાઉ પણ પીએસઆઈ સોલંકી વિરુદ્ધ વેપારીએ કર્યા છે આક્ષેપ। બનાસકાંઠાના દિયોદર 3 રસ્તા પાસેથી મળ્યો મૃતદેહ। બાલાજી શોપિંગ આગળ અજાણ્યા ભિક્ષુકનો મૃતદેહ મળી આવ્યો। દિયોદર પોલીસે વધારે તપાસ હાથ ધરી છે। વડોદરાના સુસેન 4 રસ્તા પાસેના ટ્યુશન ક્લાસે સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરી ટ્યુશન સંચાલકોને ફટકાર્યો 10,000નો દંડ। ટીમ દ્વારા ક્લાસમાં હાજર વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા। અમદાવાદના સાબરમતી ચેનપુરા ફાટક પાસે બબાલ થઈ। દારૂ ભરેલી કારને નડ્યો અકસ્માત। ગાડી અટકાવી જનતા રેડ કર્યાની ચર્ચા। પોલીસે દારૂ ભરેલી ગાડીએ અકસ્માત કરતા ઝઘડો થયાનું જણાવ્યું। ઘટનાનો વિડીયો થયો વાયરલ। વડોદરાના પાદરામાંથી ઝડપાયું જુગારધામ। 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। બુડાના મકાનોમાં રાત્રિ દરમિયાન ચાલતા જુગારધામમાંથી ઝડપાયા 17 જુગારી। 13 મોબાઈલ સહિત રોકડ પણ જપ્ત કરવામાં આવી।